तो कामरेज ना खोलवड़ी एक शाला शिक्षक द्वारा विद्यार्थी ने मार मारवानी घटना सामे आवी छे। बाळको द्वारा मस्ती करी होवाने लईने बाळकने मार मारवामां आव्यो हतो। समग्र घटना ने लई वाली पोलीस मथक पहोंच्या हता। आवो जोईए शुं छे समग्र मामलो आ अहેવાલમાં। देवर्षी आईआईएम शाळा में गई काले सातमा धोरणना एक विद्यार्थी ने मार मार्यो होवानी घटना सामे आवी छे। विद्यार्थी ने शाळाना शिक्षक द्वारा मार मारवामां आव्यो हतो। बाळको शाळामां मस्ती करी रह्या हता अने जेनी फरियाद अन्य विद्यार्थी द्वारा करवामां आवता शिक्षके शाळामां आवीने विद्यार्थी ने मार मार्यो हतो। जो के मार मारता विद्यार्थी ने पगना भागे गंभीर इजा थई हती। जो कि आटली गंभीर घटना बन्या बाद शाळाना संचालको कोई जातनी जवाबदारी लेवा तैयार न होवानुं परिवारजनों द्वारा आक्षेप करवामां आवी रह्यो छे। प्रश्नों जवाब न आवडता एने मारवामां आव्यो। प्लस पछी रिसेसमां छोकरो मस्ती करता था। मस्तीमां एक छोकरानी टाई तूटी गई। टींगा मस्ती करता होय स्कूलमां छोकराओ, तेमां छोकरो रड़वा माँड्यो। तो सरे पूछ्यु शुं जोयुं, तो कि मारी टाई तोड़ी नाखी। टाई तोड़ी नाखी एम कहता सरे ने जे स्टीलनी स्केल आवे ए रीतनी अहीं बीजी पाइप जेवू कंईक छे, अमने जोवा नथी मळ्युं, पण एनथी एने मार्यो। मारो छोकरो एम कहे छे कि मने 10-12 लाकड़ी मारी छे, तो आ સ્કૂલવાળા એમ કહે છે કે 4 જ મારી છે। એટલે આમાં આપણે એ જોવાનું છે કે અત્યારે એમ લોકો કહે છે કે પોલીસ સ્ટેશન આવીને હાજર થઈ જાય। વિશેષમાં હું મારા ફ્રેન્ડની સાથે ઓલો મસ્તી કરતો હતો, તે માટે સરે સ્ટીલની પાઇપથી માર્યો। તો એ છોકરા પર ચડીને એનું ગળું દબાઈ દીધું હતું? નહીં, વિડીયોમાં એવું દેખાઈ જતું એની ઉપર બેસીને એને મારે છે। મજાક મસ્તી કરતા હતા? નહીં, હા મજાક મસ્તીમાં થોડુંક વધારે વાગી ગયું તેને। એને ક્યાં વાગી ગયું? તેને ખબર નથી હજી મને। તને કેટલો માર્યો? મને ઘણો માર્યો। આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ શાળા સંચાલકો કોઈ જાતની જવાબદારી લેવા તૈયાર ન હતા તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આટલી ગંભીર બેદરકારી હોવા છતાં શાળા સંચાલકોએ વાલીઓ સમક્ષ શિક્ષકને હાજર કર્યા ન હતા। વિદ્યાર્થીને સ્ટીલના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો, જે શાળાના સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કાલે સ્કૂલમાં છોકરાઓ મજાક મસ્તી કરતા અને સવાલ જવાબ પૂછતા કંઈ નહીં આવડ્યું હોય, સાતમા ધોરણમાં ભણે છે, તો બપોર પહેલાં પણ 2-3 લાકડી મારેલી છે, અને રિસેસ પછી છોકરાઓ કંઈક મજાક મસ્તી કરતા હશે અને ટ્રાય તૂટી ગઈ હશે બીજા છોકરાની, તો એમાં ઢોર માર મારવામાં આવ્યો છે એક બાળકને, અન્ય બાળકને 15-16 બાળક છે, બધાને મારવામાં આવેલા છે બરાબર। આજે આ લોકો સ્કૂલવાળા એમ કહે છે કે અમે સરને ડિગ્રી જોઈને રાખેલા છે, અમને સરનો નંબર પણ એમની પાસે નહોતો। કાલ સાંજે અમે પ્રિન્સિપલ પાસે આવ્યા હતા, એને બીજા પાસેથી નંબર લઈને અને સરને કોન્ટેક કર્યો, તો અત્યારે એ લોકો એમ કહે છે કે અમે એનું ડિગ્રી જોઈને રાખીએ છીએ, આજે મારા બાળકને માર મારવામાં આવ્યો છે। કાલ કોઈ દીકરી આ સ્કૂલમાં અનેક દીકરીઓ ભણે તો છે ને, અભ્યાસ તો કરે જ છે ને, તો આજે એમ કરીને છોડી દે, સોરી કહીને માફી માંગીને છોડી દે, કાલ સવારે કોઈ દીકરીનો રેપ કરશે તો સોરી કહીને છોડી દેશે, તો આ સ્કૂલ માટે શું કરવાના? બાળકનું કંઈ ભવિષ્ય નહીં ને। અત્યારે તમે કાંઈ એની પાછળ નહીં કરો તો એ આગળ જતાં વધારે કરશે, અને સ્ટીલની પાઇપો સ્કૂલમાં રાખવામાં આવે છે, અહીંયા શિક્ષણ આપવામાં આવે છે કે ગુંડાગર્દી શીખવાડવામાં આવે છે? બાળકને બેસવાના ભાગે, સાથળના ભાગે, નીચે અનેક ભાગે મારવામાં આવેલો છે। અત્યારે અમે સીસીટીવી કહીએ છીએ, અમારું બાળક જે મસ્તી કરે છે, મજાક મસ્તી કરે છે, જે એકાબીજા છોકરા મારામારી કરે ને એ બતાવે છે, જે સ્કૂલનો વિડીયો સર મારે છે ને એ અમને બતાવતા નથી, એમ કહે છે તમારે જોઈએ તો પોલીસ સ્ટેશને તમને મળી જાય। અત્યારે સરને પણ કહીએ છીએ બોલાવવાનું, તો પણ બોલાવતા નથી। પોલીસ વાળાએ કીધું કે 10 વાગ્યે આવજો, 10 વાગ્યાનું કીધું છે। અત્યારે હાલમાં શિક્ષક છે જ નહીં, એ અત્યારે છે ને કહીએ છે ને, તો એમ કહે છે કે એ તમે પોલીસ સ્ટેશનને ડાયરેક્ટ મળી લેજો, અહીંયા કંઈ જ નહીં અમારા સ્કૂલમાં, તો આ લોકોને સ્કૂલ પ્રત્યે કાંઈ ફરિયાદ નથી પડતી કે આ બાળકને આજે માર્યું છે, તો એ લોકોની ફરજ નથી પડતી શિક્ષકને હાજર કરવાના સ્કૂલમાં? તો સ્કૂલમાં શિક્ષકને હાજર નથી કરતા, તો આ લોકોની મિલીભગત હોય તો જ ના કરે ને? નીતર બાળકો ક્લાસની અંદર મજાક મસ્તી કરતા હતા બાળ સ્વરૂપે, તેની અંદર બાળકો જે છે એ ઝઘડી પડ્યા હતા, અને એક શિક્ષક જે છે તેઓ હાજર હતા અને એ બાળકને 4-5 લાકડીઓ તે મારેલા છે। વાલીઓનો એવો આક્ષેપ છે કે તમે ઢોર માર મારેલો છે, પણ એવું કંઈ છે નહીં, એ વિડીયો સાબિત કરી આપશે, હું કંઈ સાબિત કરવા માગતો નથી, એટલે એવો કંઈ ઢોર માર મારેલો નથી। વધુમાં બાળકને ન્યાય મળે, વાલીને ન્યાય મળે, શિક્ષકને ન્યાય મળે, એવા આપણે સુસંગત એવા આપણે પ્રયત્નો કરીશું। જો કે સમગ્ર ઘટના બાદ શાળા સંચાલકોએ શિક્ષક વિરુદ્ધ કોઈ પણ જાતના પગલાં ન લીધા હતા અને ઘટનાને સામાન્ય ગણાવી હતી।
બે બાળકોની લડાઈ બાદ એક બાળકે ફરિયાદ કરતા શિક્ષક દ્વારા મારવામાં આવ્યું હોવાનું શાળા સંચાલક દ્વારા જાણવા મળ્યું છે અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બ્યુરો રિપોર્ટ બુલેટિન 8.